વિસ્તરણનું કામ મુલતવી રખાયું છે. સ્થાયી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગામ લોકોનો વિરોધ જોતા આ નિર્ણય લેવામાં આવ્યો. 22 ગામો અને 2 નગરપાલિકા સમાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. હદ વિસ્તરણનું કામ કે જેને હાલ મુલતવી રાખવામાં આવ્યું છે, ગામ લોકો સતત આ કામને લઈને વિરોધ કરી રહ્યા હતા, ત્યારે સમિતિની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નગરપાલિકાને 22 ગામો અને 2 નગરપાલિકા સમાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. તો સુરતમાં ટોલટેક્સ અંગે કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરાય છે. બારડોલી, સુરત અને નવસારીના સાંસદોએ રજૂઆત કરી છે. ટોલ પ્લાઝાને લઈને 3 ટોલ પ્લાઝા પર ટેક્સ ન લેવા માટેની રજૂઆત કરવામાં આવી છે. કામરેજ, ભાટિયા અને માંડલ ટોલ પ્લાઝાનો આ મુદ્દો કેન્દ્ર સમક્ષ રજૂ કર્યો છે. સ્થાનિક લોકો પાસેથી લેવામાં આવે છે ટોલ ટેક્સ. તો આસપાસના જે વિસ્તારોમાં સ્થાનિકો રહે છે, તેમને દરરોજ અવર જવર કરવાની હોય છે, તે લોકોને લઈને આ મુદ્દો કેન્દ્રની સમક્ષ રજૂ કરવામાં આવ્યો. સ્થાનિક લોકો પાસેથી લેવામાં આવી રહ્યો છે ટોલ ટેક્સ. અમદાવાદના ડીપીએસના સીઈઓ મંજુલા શ્રોફે ધરપકડથી બચવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. મંજુલા શ્રોફે આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી છે, જેને પગલે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે અને આગામી દિવસોમાં હિતેન વસંત અને અનિતા દુવા પણ આગોતરા જામીન માટે અરજી કરી શકે છે. ધરપકડથી બચવા માટે મંજુલા શ્રોફે હાઈકોર્ટના શરણે પહોંચી છે. તો લંપટ નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે આરોપી પ્રાણપ્રિયા અને પ્રિયા તત્વાની કાયમી જામીન અરજી પર આજે ચુકાદો આપવામાં આવશે. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં ગુરુવારના રોજ સુનાવણી પૂર્ણ કરવામાં આવી છે. વિવાદ નિત્યાનંદ આશ્રમની બંને સાધ્વીઓને હાલ સાબરમતી જેલમાં રાખવામાં આવી છે. તેમના પર નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગુંદી રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રજા વચ્ચે જવા માટે નીત નવા અનેક પ્રકારના કાર્યક્રમો આપી રહ્યા છે, ત્યારે હવે કોંગ્રેસ પ્રજા વચ્ચે પોતાના કાર્યક્રમોને સંવાદ કાર્યક્રમને લઈને પ્રજા વચ્ચે પહોંચી રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ રાજ્યભરમાં સંવાદ કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે. કાર્યક્રમની શરૂઆત બનાસકાંઠાના દાંતા તાલુકાના ભદ્રમાળ ગામેથી કરવામાં આવી છે, જેમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ અંબાજીમાં માં અંબાના દર્શન કરીને આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમથી કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી સંગઠનની તાકાત મજબૂત કરવા સહિત પ્રજાના પ્રશ્નોને વાચા પણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપા સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને ભાજપ સરકારની નિષ્ફળતા, અત્યાચાર અને અન્યાય સામે આ કાર્યક્રમ આગળ ધપાવવા જણાવ્યું હતું. જેમાં અંબાના ધામ અંબાજીમાં માતાજીના ચરણોમાં વંદન કરીને દાંતા તાલુકો અને આજે બપોર પછી વડગામ તાલુકામાં કાર્યકરો સાથે સંવાદ કર્યો છે. કાર્યકરોએ સંગઠનલક્ષી પ્રજાની તકલીફો, સરકારનો અન્યાય, અત્યાચાર અને જે વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને પ્રજાની વેદના છે એને લક્ષ્ય ખૂબ અભ્યાસ સાથે સૂચનો અને વાતો કરી છે. પ્રજાને શું તકલીફ પડી રહી છે, ક્યાં સરકારમાં ભ્રષ્ટાચાર ચાલે છે એની પણ વિગત